હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનના અભાવે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેને પગલે મુખ્યમંત્રીને જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને હડિયોલ ગામમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ યોગ્ય સુવિધાઓના અભાવે દર્દીઓને ખૂબ જ હાલાકી સાથે ખાનગી લેબોરેટરીમાં વિવિધ લેબ પરીક્ષણ માટે વધારાનો ખર્ચ કરવો પડે છે જે અંગે હિંમતનગરના જાગૃત નાગરિક દ્વારા અરજી કરીને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી છે છે અરજીમાં જણાવાયું કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા મહિનાથી સ્કેન ખાઈ રહ્યું છે કરોડો રૂપિયા ખર્ચ કરીને વસાવવામાં આવેલું મશીન બંધ હાલતમાં જોવા મળે છે જેના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં સીટી સ્કેન કરાવવા જવું પડે છે જેના કારણે ગરીબ દર્દીઓને વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે હડિયોલથી ખાનગી વાહનમાં બેસીને બસ સ્ટેશન પાસે આવેલા ખાનગી સીટી સ્કેન સેન્ટરોમાં જવું પડે છે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ તથા તાત્કાલિક સારવાર જરૂર હોય તેવા દર્દીઓને પણ સિટી સ્કેનના અભાવે અમદાવાદ જવું પડે છે સરકારે કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલ તો બનાવી છે પણ યોગ્ય જાળવણીના અભાવે હાલ તો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક દવાઓ આપવાની હોય છે પરંતુ દવાઓનો સ્ટોક પણ ખૂટી પડતા મોટાભાગની દવાઓ દર્દીઓના સગાઓને બહારના મેડિકલ સ્ટોરમાંથી ખરીદવી પડે છે જેના કારણે ગરીબ લાભાર્થી દર્દીઓને દવા તેમ સારવારથી વંચિત રહેવું પડે છે મોટાભાગના નગરપાલિકા વિભાગના બીપીએલ કાર્ડ ધારકોને કોઈ લાભ મળી શકતો નથી ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગરીબ દર્દીઓના હિતમાં ઝડપથી નિર્ણય લેવામાં આવે અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન અન્ય લેબ પરીક્ષણ તેમજ દવાઓ નિયમિત રીતે મળે તેવી વ્યવસ્થાઓ ગોઠવવા માંગ કરી છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે જ્યાં પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ બાદ સ્કીટી સ્કેન મશીન બંધ થઈ ગયું છે આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આશિષ કટાકરે નવીન સિટી સ્કેન મશીન માટે પંદર દિવસ પહેલા લેખિત હેડ ઓફિસમાં જાણ કરી હોવાનું પણ જણાવ્યું હતું તો કરોડોના ખર્ચનું સ્કી સ્કેન મશીનમાં ખામી સર્જાતા સેવા બંધ થયા બાદ શરૂ કરવા માટે કંપનીના એન્જિનિયરો પચીસ થી વધુ વખત આવ્યા છે અને પચીસ થી વધુ વખત પાર્ટ્સ બદલ્યા છે તેમ છતાં પણ હજુ સુધી પરિણામ મળ્યું નથી ઉમંગ રાવલ આર ફોર યુ ન્યૂઝ સાબરકાંઠા